રાજ્યમાં આજે વહેલી સવારથી ફરી વરસાદી માહોલ જામ્યો છે તો છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લાના બડોલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ, વડોદરામાં 3.5 ઇંચ, તાપીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર શહેરમાં હળવો વરસાદ વરસ્યો હતો તો ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં નહિવત વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અલગ અલગ જિલ્લાઓમાં એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામતા શામળાજી પંથકમાં બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. બેંક તેમજ દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા દુકાનદારોએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો આજે વહેલી સવારે 6 વાગ્યાથી વરસાદની ફરીથી એન્ટ્રી થતા જિલ્લામાં ઠંડક પ્રસરી હતી. જિલ્લાના પોશીના તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે તો યાત્રાધામ અંબાજીમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. કે જે વરસાદને લઈને અંબાજી પંથકના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા જોવા મળે, હાઇવે વિસ્તારોમાં પાણી ભરાયા જોવા મળે, ત્યાં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં જોવા મળે. ત્યારે ચોક્કસપણે બધે સ્ટાફ જોઈ રહ્યા છે કે જે માનસરોવર, પવિત્ર માનસરોવર કુંડ છે તેના અંદર પણ 3-4 ફૂટ જેટલો પાણીનો પ્રવાહ માનસરોવરની સપાટી વધવા પામી છે. અને આજે ચોક્કસપણે બતાવીશ કે અંબાજી શહેરમાં જે છે વરસાદી માહોલના કારણે ઠંડક પ્રસરી છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે જોતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને હાલ તબક્કે જે વરસાદ જે છે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે. સાબરકાંઠા જિલ્લાની અંદર આજે સવારે 6 વાગ્યાથી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ધમાકેદાર એન્ટ્રી કરી ચૂક્યો છે. જ્યારે ખેડમાં વડા લીધા હિંમતનગરની અંદર 1 ઇંચ ઉપર વરસાદ પડી ચૂક્યો છે. વિજયનગર અને પોશીના તાલુકો એ આદિવાસી વસ્તી ધરાવતા ખેડૂતો છે. ત્યાં એ ખેડૂતોમાં કેવું છે કે વરસાદની ખેતી પર મેઇન એમનો આધાર હોય છે. જ્યારે આ અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે એ વરસાદથી આ વિસ્તારના પછાત એરિયાના ખેડૂતો બહુ ખુશખુશાલ જણાવી રહ્યા છે. ભરત ચૌહાણ, ડીડી ન્યૂઝ, સાબરકાંઠા.